મારું નામ દેવાંગ પંડ્યા છે, મારી વાઇફનું નામ જ્યોતિબેન પંડ્યા છે. એમને 2-2 મહિના પહેલા પેટના દુખાવાનો અસહ્ય પ્રોબ્લેમ હતો, એટલે અમે પહેલા એમડીને બતાવ્યું. એમડી 2-3 પેઇનકિલર્સ અને શક્તિની દવાઓ આપી અને કહ્યું કે નોર્મલ ઇન્ફેક્શન છે. પછી સેકન્ડ ટાઈમ એ એમડી સાહેબના ત્યાં બતાવવા ગયા. એમણે એવું કહ્યું કે ભાઈ આ મે બી ગાયનેક પ્રોબ્લેમ છે, તમે ગાયનેકોલોજીસ્ટને બતાવો. પછી અમે ગાયનેકને પ્રિફર કર્યું, પણ ગાયનેકે પણ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે એમને પેટમાં મે બી ઇન્ફેક્શન છે, તમારે ગેસ્ટ્રોલોજીસ્ટ જોડે જવું જોઈએ. બે ડોક્ટર્સને બતાવ્યા પછી પણ અમારે કોઈ સોલ્યુશન આવ્યું નહીં. ગેસ્ટ્રોલોજીસ્ટે સોનોગ્રાફી કરાવી અને એમનું સ્ટેટમેન્ટ એ પ્રમાણેનું હતું કે પેટની અંદર છે ને અમુક ચાંદા પડી ગયેલા છે, તમારે એન્ડોસ્કોપી કરાવવી પડશે અને 2-3 દિવસ તમારે એડમિટ કરવા પડશે. એટલે એ વખતે પેઇનકિલર્સ અને એમનાથી જે ટ્રીટમેન્ટ થતી હતી એ એમણે કરી આપી. પણ ત્યાંથી રજા લીધા બાદ પણ સતત દિવસમાં 2-3 વખત પેટનો અસહ્ય દુખાવો એમને ચાલુ ને ચાલુ રહ્યો. પછી અમે બીજા એક એમડી સાહેબને બતાવ્યું. એમડી સાહેબ એમણે અમને અમુક રિપોર્ટ્સ કરાવવાના કહ્યા. એ રિપોર્ટ્સ કરાવ્યા પછી બ્લડ રિલેટેડ જે બધા રિપોર્ટ્સ હતા એના પછી એમણે પ્રિફર કર્યું કે તમારે સીટી સ્કેન કરાવવું જોઈએ. અમે સીટી સ્કેન કરાવીશું એટલે કે એક્ઝેક્ટલી તમારે જે પ્રોબ્લેમ છે એ પકડમાં આવી જશે. પછી અમે સીટી સ્કેન કરાવ્યું. સીટી સ્કેન કરાવ્યું તો બધા ચેકઅપ પેટના નોર્મલ આવી ગયા, પણ એમનો જે દુખાવાનો પ્રોબ્લેમ છે એ ત્યાં પણ સોર્ટ આઉટ ન થયો. ત્યાં પણ અમે એમને 4 દિવસ માટે એડમિટ રાખ્યા. એના પછી એ ડોક્ટર્સથી ત્યાંથી કંઈ અમને સંતોષકારક કામ ન મળ્યું, એટલે પછી અમે બીજા એક લેડી ડોક્ટરને બતાવ્યું. એમણે એમનું સ્ટેટમેન્ટ એ પ્રમાણેનું હતું કે તમારે ગેસ રિલેટેડ પ્રોબ્લેમ છે, એના હિસાબે તમારે વસ્તુ કરવી, ગેસ રિલેટેડ તમારે થોડીક ખાવામાં ચડી પાડવી પડશે અને બીજી અમુક અમે દવાઓ લખી આપી, એની ટ્રીટમેન્ટ અમે લોકોએ કરી. પણ એનાથી પણ કોઈ જાતનું સોલ્યુશન ના આવ્યું. પછી એક BHMS ડોક્ટરને અમે બતાવ્યું. એમણે અમુક આયુર્વેદિક દવાઓ લખી આપી. એ દવાઓનો 3-1 દિવસનો કોર્સ કર્યો, પણ રાહત બિલકુલ નહીં. પ્રોબ્લેમ એઝ ઇટ ઇઝ હતો, કોઈ જાતનું સોલ્યુશન નહીં. એના પછી અમે અમારા મિત્રના રેફરન્સ થ્રુ ડોક્ટર યોગેશભાઈ પટેલના અમારે મુલાકાત થઈ. એમની સાથે બધા રિપોર્ટ્સ અને ડિસ્કશન થયું અને એક વખત મારા વાઇફને લઈ અને ત્યાં બતાવવા માટે ગયા. એટલે એમણે કહ્યું કે તમારે બીજો કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ કે તમારે એક વખત અમારું ફિઝિયોથેરાપી સેન્ટર ઉપર આવી જાઓ અને જુઓ, તમને રાહત 100% રાહત મળી જશે. એટલે અમે બીજે દિવસે એમના ગયા, ફિઝિયોથેરાપી સેન્ટર ઉપર ગયા અને ત્યાં આગળ એમણે નીડલવાળી જે એમની સર્જરી થતી હોય એ એમણે કરી આપી. એટલે કે કસરત જ હતી એક પ્રકારની. એનાથી એમને ઓલમોસ્ટ 1 જ દિવસમાં જે પ્રોબ્લેમથી અમે લોકો 3 મહિનાથી હેરાન થઈ રહ્યા હતા, 1 જ દિવસમાં અમને 70-80% ફરક પડવા લાગ્યો. જ્યારે સેકન્ડ ડે ટ્રીટમેન્ટ છે ત્યારે ઓલમોસ્ટ 100% ઓકે હોય એ પ્રમાણેનો માહોલ થઈ ગયો. એટલે થેન્ક યુ સો મચ યોગેશ સર કે તમારા થ્રુ અમે જે આ લાંબા પ્રોસેસમાંથી પાસ થયા, છેલ્લે તમારા તરફથી અમને સોલ્યુશન મળ્યું, એ બદલ આપના ખૂબ ખૂબ આભારી છીએ.